રાજ્યમાં દારૂબંધીના કાયદાને અમલીકરણ કરાવવા ગુજરાત પોલીસ મથામણ કરી રહી છે ત્યારે બુટલેગરો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાંથી સુયોજિત કાવતરું કરીને યેનકિન પ્રકારે લાખો રૂપિયાનો દારૂ વલસાડની બોર્ડર પાર કરી ગુજરાતમાં ઘુસાડે છે ત્યારે વલસાડ પોલીસ પણ દમણથી આવતી તમામ ચેકપોસ્ટ અને હાઈવે પર બાજ નખર રાખી રહી છે જો કે બુટલેગરો પણ અવનવા કિમિયા અજમાવી પોલીસની નજર ચૂકવીને દારૂની હેરાફેરી કરતા જોવા મળે છે ત્યારે આ વખતે ખેપિયાએ દારૂ હેરાફેરી માટે કોરોનાની મહામારીને પણ હાથો બનાવી ચૂક્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ટેમ્પામાં ખેપિયાઓ હેલ્થ કેર સામાનના બોક્સ વાપરી દારૂ છુપાવી લઈ જતા હતા પરંતુ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સામે ખેપિયાઓની આ યુક્તિ નિષ્ફળ નીવડી છે અને ટેમ્પો ઝડપી રૂપિયા 10.75 લાખનો દારૂ કબજે લીધો છે કોરોનાની મહામારીને લઈ વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે તેવા સંજોગોમાં ખેપિયાઓ કોરોનાની મહામારીનો હાથો બનાવી દારૂ હેરાફેરી કરવાની યુક્તિ અજમાવતા વલસાડ એલસીપીના હાથે ઝડપાઈ જવા પામ્યા છે વલસાડ એલસીપીની ટીમે પીઆઈજીઆઈ રાઠોડની ટીમને બાતમીના આધારે બાગવાડા ટોલ બુથ આગળ વોચ ગોઠવી હતી અને બાતમીવાળો ટેમ્પો અટકાવતા અટકાવ્યો હતો તો ટેમ્પામાં હેલ્થ કેર નામના બોક્સ મળી આવ્યા હતા આ અંગે ચાલકે બિલ પણ રજૂ કર્યા હતા પરંતુ ટેમ્પામાં દારૂ હેરાફેરી થતી હોવાની બાતમી હોવાથી પોલીસે બોક્સ ખોલી જોતા હેલ્થ કેરના બોક્સમાં દારૂ સંડાળી લઈ જવામાં આવવાનું બહાર આવ્યું હતું પોલીસને ટેમ્પામાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટેમ્પો ચાલક દિલીપ પ્રભુરાયની ધરપકડ કરી હતી વલસાડ એલસીબીની ટીમે દારૂ અને ટેમ્પો મળી રૂપિયા 17.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તો દમણના ડાબેલમાં રહેતા પ્રતિક ધીરુભાઈ પટેલ અને આકાશ ધીરુભાઈ પટેલ તેમજ અન્ય કિસમને વોન્ટેડ જાહેર કર્યા છે અને આરોપી દિલીપને પારડી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે કોરોનાની મહામારી વચ્ચે પણ ખેપિયાઓએ દારૂની હેરાફેરી કરવા મેડિકલ સામાન લઈ જવા માટે મેડિકલ બોક્સનો ઉપયોગ કર્યો ની આ નવી મોડ્સ ઓપરેટી પોલીસ માટે આ ચોંકાવનારી છે જ્યાં ચેકપોસ્ટ પર કોરોનાને સંબંધિત વાહનોની ઇમરજન્સીમાં કારણે સઘન ચેકિંગ થતું નથી ત્યારે બુટલેગરો પણ આ વાતને ધ્યાનમાં લઈને દારૂની હેરાફેરી કરવા જતા હાલ તો પોલીસના પાંજરે પુરાયા છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અને સુરત રેન્જ આઈજીપી સાહેબ શ્રી નવ માર્ગદર્શન હેઠળ અને સૂચના હેઠળ વલસાડ જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને તેઓને બાતમી મળેલી તે અનુસંધાને એક આઈસર ટેમ્પો પકડવામાં આવેલો જે આઈસર ટેમ્પામાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂની બોટલોના બોક્સો ભરેલા હતા જે દારૂની કિંમત 10,75,000 રૂપિયા જેટલી થાય છે અને એ ડ્રાઈવર પાસે તેની પાસે આધાર પુરાવા અને પરમિશન માગતા તેની પાસે આવી કોઈ પરમિશન વહન કરવાની ન હોય તે ડ્રાઈવર વિરુદ્ધમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આ જે ડ્રાઈવર છે તેણે પોતાની પાસે જે મેડિકલના બિલની બિલ્ટી બનાવી લીધેલી અને તેના આધારે પોતે મેડિકલનો સામાન લઈ જાય છે તેવી મોડસ ઓપરેટી અપનાવી અને જે દારૂ હતો એના પણ બોક્સો ઉપર હેલ્થ કેર મેડ ઇન ઇન્ડિયાના બોક્સો ઉપર સ્ટીકર લગાડી તેને સીલપેક કરવામાં આવેલા હતા અને ખોટી બિલ્ટી જેવું બનાવી અને તેના આધારે આ વહન કરવાની અને પોલીસને ગેરમાર્ગે દોરી અને પોતાનો મનસૂબો પાર પાડવાની એક પ્રયાસ કરવામાં આવેલો જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે પકડી અને આરોપી પકડી પાડવામાં આવેલો છે આ દારૂ તેણે દમણથી સોમનાથ ખાતેથી લોડ કરેલો હતો અને તેના જે આરોપી છે તેઓને પણ પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે